ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતના બહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મોહનભાઈ, એબીપી અસ્મિતામાં સ્વાગત છે આપનું. મારો પ્રથમ સવાલ આપને એ, કોરોનાના કપરોકાળ ચાલી રહ્યો છે અને આ દરમિયાન આપે આપના વિસ્તારની અંદર જનતાને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટેના કયા પ્રકારના કાર્યો કર્યા? મોહનભાઈ, કયા પ્રકારની કામગીરી આપે કરી છે આપના જનતા માટે આપના વિસ્તારની અંદર? અઠ્યાવીસ તારીખના લોકડાઉન આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જાહેર કર્યા પછી મારા કાર્ય વિસ્તાર એટલે તાપી અને સુરત જિલ્લાના મહુવા મત વિસ્તારમાં, ખાસ કરીને શાકભાજીનો હબ વિસ્તાર છે અમારો, એ વિસ્તારમાં શાકભાજીનો જે નિકાસ કરવાનો ખૂબ મોટો પ્રશ્ન હતો. અહીંના કલેક્ટરશ્રી અને વહીવટીતંત્ર સાથે અમે સાથે વેપારીઓને સાથે મુલાકાત કરી અને એમની સાથે અમારે ત્યાંથી જે દિલ્હી, જયપુર અને હરિયાણા વિસ્તારમાં જે સપ્લાય થાય છે માલ, એના કારણે ખેડૂતોનો માલ જે મોકલવા મુશ્કેલી હતી તે કલેક્ટરશ્રી અને જીએસટી અહીંના તાપી જિલ્લા અને સુરત જિલ્લાના એમની સાથે પરામર્શ કર્યા પછી એ પ્રશ્ન ખૂબ સરળતાથી અમે એનું નિરાકરણ કર્યું. અને ત્યાર પછી અમે અહીંના જે ગરીબ જરૂરિયાતમંદો છે એમને ફૂડ સપ્લાય પણ કરીએ, એમને જે જે જરૂરિયાત હોય એનું નિરાકરણ અહીંના કાર્યકર્તાઓ સાથે, અમારા સંગઠનના કાર્યકર્તા છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, ભાઈ શ્રી નરેશભાઈ, ઉદયભાઈ, સુરજભાઈ દેસાઈ, સત્યજીતભાઈ દેસાઈ અને અમારા હિતેશભાઈ નાયક, જીગરભાઈ નાયક, એવા બધા કાર્યકર્તાઓ સાથે અમે ખૂબ સારી કામગીરી આ વિસ્તારની અંદર કરી રહ્યા છે. અહીંનું વહીવટીતંત્ર પણ અમને ખૂબ સહકાર આપે છે, એટલે અહીંની જનતા પણ સહકાર આપે છે. આ લોકડાઉન પહેલી વખત આ ટ્રાઇબલ વિસ્તારમાં આવ્યો છે ત્યારે અહીંની જનતા પણ ખૂબ સરસ સહકાર આપી રહી છે. ત્યાર પછી જરૂરિયાતમંદોને જે રાશન કાર્ડ રાજ્ય સરકારના આપણા પ્રણેતા વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબે જે ગરીબોને મફત અનાજ આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ કેટલાક આ કોરોના મહામારીમાં મધ્યમ વર્ગના લોકોને જે અનાજ મળતું નહીં હતું એને પણ અનાજ આપવા માટેનો આ રાજ્યના મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ, નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રીશ્રી અને વિજયભાઈ રૂપાણી સાહેબે ખૂબ સરસ નિર્ણય કર્યો અને મારા કાર્ય વિસ્તારના 17,000 જેટલા રાશન કાર્ડ ગ્રાહકોને એ ઈપીએલ ગ્રાહકોને અનાજ મળવાનું અત્યારે 13 તારીખથી અનાજ વિતરણ થઈ રહ્યું છે. હું પોતે પણ ત્યાં જાઉં છું, સ્થળ પર જઈને તપાસણી કરું છું અને અધિકારીઓ કર્મચારીઓ અને કાર્યકર્તાનો પણ ખૂબ સારો સહકાર અને જનતાનો પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. 18મી તારીખ સુધીમાં તમામ એપીએલ ગ્રાહકોને રાજ્ય સરકાર તરફથી અનાજ આપી દેવામાં આવશે. ખૂબ સરસ આ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને હું ખૂબ ધન્યવાદ આપું છું આ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અને નાયબ મુખ્યમંત્રીશ્રીને, કારણ કે એને માટે મેં રજૂઆત કરી હતી કે મધ્યમ વર્ગના અમારા વિસ્તારની અંદર કોઈ એવા ઉદ્યોગો નથી અને જેના કારણે કે કોઈ કેમને ફૂડ પેકેટ રૂપે કોઈ દાન આપે, પણ અમારા વિસ્તારમાં એવું કોઈ સાધન ન હોવાના કારણે, ઉદ્યોગો ના હોવાના કારણે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે મધ્યમ વર્ગના એ ખૂબ આવકારદાયક છે અને મારી રજૂઆત પણ ધારનાર હતી કે આ મધ્યમ વર્ગને મફત રાશન આપવામાં. અત્યારે અમારી ગ્રાન્ટમાંથી પણ અમે 1.5 કરોડ રૂપિયા જેટલી અમને જે જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે, અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું.